गुड मॉर्निंग मित्रों, हूँ अनिल पटेल, एकलव्य मॉडल रेसिडेंशियल स्कूल खोर्धा थी। आज आप डिरेक्ट इंडेक्स रीच नो पार्ट फाइव जोईशू। अने पार्ट फाइव में आप आज भणवाना छे के डिरेक्ट इंडेक्स रीच में सेकंड नंबर जो सेंटेंस है इंट्रोगेटिव सेंटेंस। इंट्रोगेटिव सेंटेंस एटले के प्रश्नार्थ वाक्य। जो डायरेक्ट इनडायरेक्ट स्पीच में प्रश्नार्थ वाक्य हो तो एनु आपणे इनडायरेक्ट में केवी रीते कन्वर्ट करवानुं छे ए आपणे आजे जोईशुं। अहींया सौथी प्रथम लख्युं छे के प्रश्नार्थ वाक्य बे प्रकारना होय छे। मित्रो, अहींया लख्युं छे के प्रश्नार्थ वाक्य छे ए बे प्रकारना होय छे। एमां पहेलुं छे के डब्ल्यू एच वाळा प्रश्नार्थ वाक्य, जेने आपणे डब्ल्यू एच क्वेश्चन कहीए छीए। અને બીજો પ્રકાર છે કે ડબલ્યુ એચ વગરના પ્રશ્નાર્થ વાક્યો, કે જેને આપણે નોન ડબલ્યુ એચ ક્વેશ્ચન કહીએ છીએ। મિત્રો, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં બે પ્રકારના વાક્ય હોય, એક તો ડબલ્યુ એચ વાળા પ્રશ્નાર્થ વાક્ય હોય છે અને બીજા હોય છે ડબલ્યુ એચ વગરના પ્રશ્નાર્થ વાક્યો। એમાંથી આપણે સૌથી પ્રથમ જોઈશું કે ડબલ્યુ એચ વાળા પ્રશ્નાર્થ વાક્યો હોય તો આપણે શું કરવું રહ્યું। એમાં સૌ પ્રથમ લખ્યું છે કે જે વાક્યની શરૂઆત ડબલ્યુ એચ। મિત્રો, આ ડબલ્યુ એચ જે છે આપણે ઘણા લગભગ છ સાત આઠ નવ ધોરણમાં પણ આપણે ભણેલા છે કે ડબલ્યુ એચ ક્વેશ્ચન કોને કહેવાય। છતાં પણ મેં અહીંયા સમજવાનો પ્રયત્ન કર્યો છે કે જે વાક્યની શરૂઆત ડબલ્યુ એચ શબ્દથી થતી હોય તેવા ડબલ્યુ એચ ક્વેશ્ચન કહેવામાં આવે છે। લખ્યું છે કે જે વાક્યની શરૂઆત ડબલ્યુ એચ ક્વેશ્ચનથી થતી હોય તેને ડબલ્યુ એચ ક્વેશ્ચન કહેવામાં આવે છે। દાખલા તરીકે કે વોટ, હું, હુમ, હુઝ, વિચ, વેર, વેન વગેરે, આ જે મિત્રો છે બધા શું કહેવાય ડબલ્યુ એચ ક્વેશ્ચન કહેવાય। ડબલ્યુ એચ ક્વેશ્ચન આપણે શા માટે કહે છે કે એની જે શરૂઆત છે એ શાથી થાય છે, ડબલ્યુ એચથી થાય છે, એટલા માટે આપણે ડબલ્યુ એચ ક્વેશ્ચન કહીએ છીએ। તો મિત્રો, જો પ્રશ્નાર્થ વાક્યમાં ડબલ્યુ એચથી જો શરૂઆત થઈ હોય તો એનું આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં કેવી રીતે કન્વર્ટ કરવું એ આપણે જોઈશું। મિત્રો, આજ સુધી આપણે શીખ્યા છે કે સેલ્ફનું આપણે શું કરતા હતા, આજ સુધી ટોલ્ડ કરતા હતા, પણ અહીંયા બદલાય છે। જો પ્રશ્નાર્થ વાક્ય હોય તો સેલ્ફ ટુનું આપણે શું કરવાનું છે, આસ્ક કરવાનું છે। ત્યાર પછી આજ સુધીમાં આપણે આગળ ભરી ગયા કે સંયોજક તરીકે આપણે ઢેટ વાપરતા હતા। શું વાપરતા હતા? ભેટ, ટી એચ એ ટી, આપણે ભેટનો ઉપયોગ કરતા હતા। પણ જો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં વાક્ય પ્રશ્નાર્થ હોય અને ડબલ્યુ એચ થી શરૂ થયું હોય તો આપણે સંયોજક તરીકે જે તે ડબલ્યુ એચ શબ્દને જ આપણે મૂકી દેવાનો છે। સંયોજક તરીકે આપણે જે તે ડબલ્યુ એચ શબ્દ છે એનો જ આપણો ઉપયોગ કરીશું। ત્યાર પછી કહ્યું છે કે વિધાન વાક્યના નિયમ પ્રમાણે પ્રશ્નાર્થ વાક્યને ડિરેક્ટ સ્પીચમાં ફેરવવામાં આવે છે। મિત્રો, જે વિધાન વાક્ય છે, જે એસર્ટિવ સેન્ટેન્સ આપણે વિડીયો નંબર ચારમાં ભણી ગયા, એના નિયમ પ્રમાણે જ આપણે આ પ્રશ્નાર્થ વાક્યને પણ ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવવાનું રહેશે। ત્યાર પછી છે કે વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન કાઢી નાખવામાં આવે છે। જ્યારે તમે પ્રશ્નાર્થ વાક્યને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવો છો ત્યારે છેલ્લા પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી જશે। મિત્રો, એક એક એક્ઝામ્પલ આપ્યું છે કે આઈ સેડ ટુ મનીષા, એટલે આઈ સેડ ટુ મનીષા એટલે કે હું મનીષાને કહું છું કે વેન ડુ યુ ગેટ અપ ઇન ધ મોર્નિંગ। આઈ સેડ ટુ મનીષા, વેન ડુ યુ ગેટ અપ ઇન ધ મોર્નિંગ, કે તું સવારે ક્યારે ઉઠે છે। મિત્રો, આ જે છે ઉત્તરણ ચિહ્ન આવેલું વાક્ય એ શું કહેવાશે, રિપોર્ટેડ સ્પીચ કહેવાશે। અને અવતરણ ચિહ્ન વાળું જે વાક્ય છે એ કયો ટેન્સ છે, કે વેન ડુ યુ ગેટ અપ ઇન ધ મોર્નિંગ, એટલે કયો ટેન્સ કહેવાયો, સાદો વર્તમાન કાળ છે। મિત્રો, આપણે આગળ કોષ્ટક ભરી ગયા છે કે જો સાદો વર્તમાન કાળ હોય તો ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં કરતી વખતે આપણે એનો કયો કાળ કરવો પડે છે, સાદો ભૂતકાળ, એટલે આપણે એ લખીશું કે આઈ આ આઈ આસ્ક। મિત્રો, આપણે કીધું કે આગળ સેટ રૂલ થાય છે, આસ્ક લખવાનું છે, એટલે આપણે લખીશું કે આઈ આસ્ક મનીષા વેન, આપણે વાત કરી કે સંયોજક તરીકે આપણે શું મૂકવાનું છે, પહેલા આપણે શું કરતા ઢે, પણ જો પ્રશ્નાર્થ વાક્ય હોય અને ડબલ્યુ એચ થી શરૂઆત થઈ હોય તો આપણે સંયોજક તરીકે
જેતે wh શબ્દ મૂકવાનો છે જેતે wh શબ્દ એટલે કે અહીંયા શું છે when એટલે આપણે સેવે તરીકે શું મૂકીશું when એટલે વાક્ય બનશે આઈ આસ્ક્ડ મનીષા when she got up in the morning got up શા માટે આવ્યું મિત્રો આ યુ જે છે એ કોના માટે વપરાય છે મનીષા મનીષા કોણ છે લેડીઝ છે એટલે આપણે શું કરી દીધું સી કરી દીધું get છે get નું ભૂતકાળ શું થાય છે got કારણ કે આપણો નિયમ છે કે જો વાક્ય સાદા વર્તમાન કાળમાં હોય તો ડિરેક્ટ ઇન્ડિફિનિટમાં થેરેપી વખતે એ કયો કાળ નો ઇફેક્ટ સાદો ભૂતકાળ એટલે આપણે આ વાક્ય બનાવ્યું છે કે સી ગોટ અપ ઇન ધ મોર્નિંગ એટલે આખું વાક્ય બનશે કે આઈ આસ્ક મનીષા વેન સી ગોટ અપ ઇન ધ મોર્નિંગ પછી બીજું વાક્ય છે મિત્રો કે નિષ્ઠા સેટ ટુ કાજલ એ નિષ્ઠા છે એ કાજલને કહે છે કે વાય ડીડ યુ ગો ટુ સ્કૂલ લાસ્ટ વીક Why did you go to Surat last week? મિત્રો આ જે વાક્ય છે કે વાય ડીડ યુ ગો ટુ સુરત લાસ્ટ વીક એ કયો કાળ સૂચવે છે સાદો ભૂતકાળ સૂચવે છે તો મિત્રો આપણે આગળ ભણી ગયા છે કે જો અતરણ ચિહ્ન વાળું વાક્ય સાદા ભૂતકાળ હોય તો એનો કયો કાળ કરવો પડે છે આપણે પૂર્ણ ભૂતકાળ કરવો પડે છે એટલે એનો જવાબ શું બનશે કે નિષ્ઠા આસ કાજર વાય વાય શા માટે કે સંયોગ તરીકે આપણે જે તે ડબલ્યુ એચ પ્રશ્ન અહીંયા મૂકી દઈએ છે યુ કોના માટે છે કાજલ એટલે આપણે શું આવી ગયું સી આ સાદો ભૂતકાળ છે તો આપણે શું કરવાનું છે પૂર્ણ ભૂતકાળ એટલે વાક્ય શું બનશે કે નિષ્ઠા આસ કાજલ વાય સી હેડ ગોન ટુ સુરત લાસ્ટ સુરત ધ પ્રીવિયસ વીક લાસ્ટ વીક છે તો એનું શું થાય છે ધ પ્રીવિયસ વીક એટલે આપણે અહીંયા પ્રીવિયસ વીક લખ્યું છે મિત્રો આ જે વસ્તુ છે આપણે પહેલા કોષ્ટક નંબર 1, 2, 3 માં અગાઉના વિડીયોમાં આપણે આ ભણી રહ્યા છીએ ત્યાર પછી મિત્રો આવે છે કે ડબલ્યુ એચ વગરના પ્રશ્નાર્થ વાક્ય પહેલા આપણે વાત કરી કે ડબલ્યુ એચ વાળા પ્રશ્નાર્થ વાક્ય હોય તો કેવી રીતે કન્વર્ટ કરવાનું અને હવે આપણે જોઈશું કે ડબલ્યુ એચ વગરના પ્રશ્નાર્થ વાક્ય હોય તો કેવી રીતે કન્વર્ટ કરવાનું એટલે અહીંયા લખ્યું છે કે ડબલ્યુ એચ વગરના પ્રશ્નાર્થ વાક્યો ડબલ્યુ એચ વગરના પ્રશ્નાર્થ વાક્યો એટલે અહીંયા લખ્યા છે કે આ પ્રકારના વાક્યની શરૂઆત એમ ઇઝ આર ડુ ડસ ડીડ હેવ હેઝ કે સહાયકારક ક્રિયાપદો શેલ વિલ મે શુડ વગેરેથી થાય છે તો એમાં પણ મિત્રો લખ્યું છે કે શેડ ટુ નું એમાં પણ શું કરવાનું છે આસ્ક ડબલ્યુ એચ વાળા પ્રશ્નાર્થ વાક્ય હોય કે ડબલ્યુ એચ વગરના હોય શેડ ટુ નું આપણે શું કરવાનું છે આસ્ક ત્યાર પછી સંયોજક તરીકે શું મૂકવાનું છે ઇફ અથવા તો વેધર મિત્રો યાદ રાખજો કે ડબલ્યુ એચ વાળા પ્રશ્નાર્થ વાક્ય હોય તો આપણે સંયોજક તરીકે જે તે ડબલ્યુ એચ ક્વેશ્ચન કહે છે પણ જો પ્રશ્નાર્થ વાક્ય ડબલ્યુ એચ વગરનું હોય તો આપણે સંયોજક તરીકે શું કરવાનું છે ઇફ અથવા તો વેધર મૂકવામાં આવે છે અને વાક્યના અંતમાં પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી જાય છે તો આપણે એક એક્ઝામ્પલ જોઈશું કે ડબલ્યુ એચ વગરના પ્રશ્નાર્થ વાક્ય હોય તો એનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં કેવી રીતે કન્વર્ટ થાય છે એક એક્ઝામ્પલ આપશે કાજલ સેટ ટુ પાયલ એટલે કાજલ છે એ પાયલને કહે છે કે ઇઝ યોર ફ્રેન્ડ ઇલ શું તમારા મિત્ર બીમાર છે ઇઝ એટલે કયો ટેન્સ થઈ ગયો સાદો વર્તમાન કાળ સાદો વર્તમાન કાળ હોય તો આપણે એને કયા કામમાં કરવાનો છે સાદા ભૂતકાળમાં એટલે ઓબ્વિયસલી આ જે અવતરણ ચિહ્ન વાળું જે વાક્ય છે એ સાદા વર્તમાન કાળનું છે જ્યારે તમે એને ઇન્ડાયરેક્ટમાં ફેરવશો તો એ કાળ થઈ જશે સાદો ભૂતકાળ થઈ જશે તો મિત્રો કાજલ આસ્ક પાયલ ઇફ આપણે વાત કરી કે જો નોન
નોન ડબલેજ ક્વેશ્ચન હોય તો સંયોજક તરીકે આપણે શું મૂકીએ છીએ ઇફ અથવા તો વેધર એટલે આપણે અહીંયા સંયોજક શું લગાવ્યું છે ઇફ એટલે લખ્યું છે કે કાજલ આસ ફાયર ઇફ હર ફ્રેન્ડ વોઝ ઇલ એટલે આ જે વાક્ય છે એ શું થઈ ગયું ભૂતકાળનું થઈ ગયું ત્યાર પછી બીજું વાક્ય છે કે નિષ્ઠા સેટ ટુ મનીષા નિષ્ઠા છે એ મનીષાને કહે છે કે આર યુ હંગરી શું તું ભૂખી છે એટલે નિષ્ઠા કહે છે કે શું ભૂખી છે ત્યારે વાક્ય શું બનશે કે નિષ્ઠા આસ્ક મનીષા ઇફ સી વોઝ હંગરી આર યુ એટલે કયો કાળ થઈ ગયો વર્તમાન કાળ થઈ ગયો તો વર્તમાન કાળનું આપણે શું કરવાનું છે ભૂતકાળ કરવાનું છે એટલે સી વોઝ હંગરી લખ્યું એટલે શું થઈ ગયું કયો કાળ થઈ ગયો ભૂતકાળ થઈ ગયો એટલે વાક્ય બનશે મિત્રો કે નિષ્ઠા આસ્ક મનીષા ઇફ સી વોઝ હંગરી બરાબર મિત્રો આ જે છે આપણે આજે સેન્ટેન્સ જોયા છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હોય તેને કેવી રીતે કન્વર્ટ કરવાનું એની આપણે આજે જે માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો છે એ વાક્ય આપણે શીખવાનો પ્રયત્ન કર્યો છે મિત્રો આશા રાખીશ કે આ વિડીયો તમને ગમશે બધા એને લાઇક કરજો જોશો બધા શેર કરજો આભાર ધન્યવાદ